सुप्रभातम दोस्तों हूँ छूँ डॉक्टर महेश डाफड़ा। मित्रों एजुकेशन टच नामनी अपनी आ कर आंगणानी यूट्यूब चैनल में आप सब दोस्तों हार्दिक स्वागत करूँ छूँ। दोस्तों आ चैनल मध्यम थी रोज सवारे चलो थोड़ा अंग्रेजी भण लीए ए उपक्रम लई अने आपनी समक्ष प्रस्तुत थई रह्यो छूँ। आज आ उपक्रम 949 एपिसोड 949 आ एपिसोड आप सबने अर्पण करता हूँ, खूब धन्यता अनुभवी रह्यो छूँ। दोस्तों एजुकेशन टच नामनी अपनी आ घर आंगणानी यूट्यूब चैनल मध्यम थी रोज सवारे चालो थोड़ू अंग्रेजी भण लीए ए उपक्रम बनी रहे छे अने दर रविवारे आ चैनल पर करंट अफेयर्स एने के ताजेतरनी घटनानो वीडियो अहींथी प्रस्तुत करवामां आवे छे। दोस्तों आज ताजेतरनी घटनानो जे वीडियो अहींथी प्रस्तुत करवामां आवे छे, आ वीडियो जे विद्यार्थीओ हाल स्पर्धात्मक परीक्षानी तैयारी कर्या छे एवा विद्यार्थीओ सुधी पहोंचाड़ी आप पण आ यज्ञ कार्यना सहभागी बनशो એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું। દોસ્તો એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ અને દર રવિવારે કરંટ અફેર્સનો એપિસોડ અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે। દોસ્તો આ એપિસોડ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો। દોસ્તો આ બંને ઉપક્રમ જો આપને પસંદ આવતા હોય તો આ ચેનલને એજ્યુકેશન ટચ નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને સબસ્ક્રાઇબ કરાવશો તો મને સવિશેષ આનંદ થશે, મને ખૂબ જ આનંદ થશે। ચાલો દોસ્તો આજનો અભ્યાસ શરૂ કરતા એક્સરસાઇઝનો સુવિચાર આપણે સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું। દોસ્તો આજનો સુવિચાર કંઈક આવો છે, આજનો સુવિચાર સપનું એટલે પગથિયા વિનાની સીડી, સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા। દોસ્તો સપનું એટલે પગથિયા વિનાની સીડી, જ્યારે ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા। દોસ્તો ખૂબ સરસ મજાનો સુવિચાર, સપનું એટલે કોઈ પગથિયા વગરની જે સીડી છે એને સપનું કહી શકાય, પણ ધ્યેય એટલે શું, એટલે કે નિશ્ચિત કરેલા પગથિયા। દોસ્તો આપણે એક ચોક્કસ ધ્યેય નક્કી કરવો પડે તો એનો ઓટોમેટિક આગળ 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 એના પગથિયા બનતા જશે અને સફળતાઓ તમને પ્રાપ્ત થતી જશે। દોસ્તો આવા સરસ મજાના સુવિચાર પછી આપણે આપણા અભ્યાસની જો વાત કરીએ તો દોસ્તો આપણે ભણી રહ્યા છીએ, આપણે જે ભણી રહ્યા છીએ એ દોસ્તો અંગ્રેજી વ્યાકરણનું સૌથી અગત્યનું ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એ છે દોસ્તો એક્ટિવ અને પેસિવ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ વિશે આપણે ભણીએ છીએ, કર્તરી રચના અને કર્મણી રચના, કર્તરી રચના અને કર્મણી રચના, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, કર્તરી રચના અને કર્મણી રચના। જે વાક્યમાં કર્તા સ્થાને, કર્તા મુખ્ય સ્થાન ઉપર હોય તો એ વાક્યને આપણે કર્તરી રચના કહીશું, જેમાં કર્મ મુખ્ય સ્થાન ઉપર હોય એને આપણે કર્મણી વાક્ય રચના કહીશું, કર્તરી અને કર્મણી વાક્ય રચના। દોસ્તો અત્યાર સુધીમાં આપણે સૌ પ્રથમ જુદા કાળના વાક્યોને લઈને આપણો અભ્યાસ કર્યો છે, સદા વર્તમાન કાળ, સદા ભૂતકાળ, સદા ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, ત્રણે ત્રણ પૂર્ણ કાળ, પૂર્ણ વર્તમાન, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, ત્યાર પછી એ કાળના વાક્યોને જોયા પછી આપણે શું ભણી રહ્યા છીએ તો કે અત્યારે જે આપણે ભણી રહ્યા છીએ એ ભણી રહ્યા છીએ મોડલ ઓક્ઝિલરીઝના વાક્યો, મોડલ ઓક્ઝિલરીઝ, મોડલ ઓક્ઝિલરીઝના વાક્યોને ભણી રહ્યા છે। એક વાક્યની અંદર મોડલ ઓક્ઝિલરી વપરાયું હોય તો એવા વાક્યોને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે બદલી શકીશું। દોસ્તો આપણે મોડલ ઓક્ઝિલરીમાં પણ શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ અને મે એના વિશે આપણે વાત કરી હતી। દોસ્તો અત્યાર સુધીમાં 7 જેટલા આપણે મોડલ ઓક્ઝિલરીઝ ભણ્યા છીએ, છેલ્લે આપણે ગઈકાલે 7મું મોડલ ઓક્ઝિલરી મે એના વિશે આપણે વાત કરી હતી। દોસ્તો આજે 8મું ઓક્ઝિલરીઝ એ છે માઇટ, માઇટ વિશે આપણે વાત કરવાની છે। માઇટના વાક્યને એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે બદલી શકાય એના વિશે આપણે વાત કરીશું, આપણે વાક્ય લઈ અને આ વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું। આપણે અત્યારે એક્ટિવ વોઇસનું વાક્ય લઈએ છીએ માઇટવાળું, દાખલા તરીકે આઈ આઈ માઇટ, આઈ માઇટ રાઇટ,
आई माइट राइट अ लेटर, आई माइट राइट अ लेटर, आई माइट राइट अ लेटर, हूँ पत्र कदाच लखूँ, आई माइट राइट अ लेटर। હવે એનું આપણે પેસિવ વાક્ય બનાવીશું દોસ્તો, માઇટ વાળું વાક્ય બનાવશું, તો અ લેટર, અ લેટર માઇટ બી, રિટર્ન બાય મી, અ લેટર માઇટ બી રિટર્ન બાય મી, અ લેટર માઇટ બી રિટર્ન બાય મી, મારાથી પત્ર કદાચ લખાય, મારાથી, અ લેટર માઇટ બી રિટર્ન બાય મી, મારાથી પત્ર કદાચ લખાય। અહીંયા આઈ માઇટ રાઇટ અ લેટર, હું પત્ર કદાચ લખું, આઈ માઇટ રાઇટ અ લેટર, હું પત્ર કદાચ લખું। અહીંયા પેસિવ વોઇસમાં અ લેટર માઇટ બી રિટન બાય મી, મારાથી પત્ર કદાચ લખાય। દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા આઈનું શું કરી નાખ્યું છે, મી, અને અહીંયા જે માઇટ હતું તો માઇટ બી રાઇટનું રિટર્ન, અહીંયા રાઇટ હતું તો એનું આપણે ભૂતકૃતન શું કરી નાખ્યું છે, રિટર્ન। દોસ્તો આવી રીતે મોડલ અક્ઝરેજની અંદર માઇટ જે છે, માઇટ એના વિશેના આ વાક્યો એક્ટિવાઇટ, આઈ માઇટ રાઇટ અ લેટર માઇટ બી રિટર્ન બાય મી, આવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં માઇટના વાક્યોને આપણે બદલી શકાશે। દોસ્તો ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી છે કે દોસ્તો આ વિડીયો 4-5 વાર જોશું તો અહીંયા કેવો ફેરફાર થયો છે વાક્યમાં એ ચોક્કસપણે તમને સમજાઈ જશે, એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે, મને અપેક્ષા પણ છે। દોસ્તો ફરી એકવાર આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે આ વિડીયો 4-5 વાર જોશું તો ચોક્કસપણે આ વસ્તુ માઇટના વાક્ય પણ તમને આવડી જશે। દોસ્તો ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આપણી આ યુટ્યુબ ચેનલને વધુ વધુ સબસ્ક્રાઇબ કરશું અને વધુ વધુ સબસ્ક્રાઇબ કરાવશો તો મને પણ એક જાતનું બળ મળી રહેશે। દોસ્તો આ ચેનલના માધ્યમથી રોજ સવારે ચાલો થોડું અંગ્રેજી ભણી લઈએ એ ઉપક્રમ બની રહે છે અને દર રવિવારે કરંટ અફેર્સ તાજેતરની ઘટનાનો વિડીયો આ ચેનલ પરથી પ્રસ્તુત કરવામાં આવે છે। દોસ્તો આ ચેનલને વધુ વધુ સબસ્ક્રાઇબ કરશો અને કરાવશો એવી અપેક્ષા થઈ। ચાલો દોસ્તો ફરી પાછા કાલે મળશું નવી વાત સાથે, નવા વિચાર સાથે। ત્યાં સુધી ભારત માતા કી જય।